गुजरात पोलिस गैरवर्तन फरियाद कंट्रोल रूम में आपनुं स्वागत छे। वेलकम टू द गुजरात पोलिस मिसकंडक्ट कंप्लेन कंट्रोल रूम। हेलो जयंत सर। हेलो, हाँ जी जयंत सर। जय हिंद, एडवोकेट मेहुल बोगरा बोलो। हाँ जी बोलो। મારી સાથે 25 તારીખ ના રોજ એક પોલીસ કર્મચારી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। તારીખ 25/2/24। હા, 25/2/24 ના રોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પૂના પાટિયા સુરત ખાતે એક 2/3 પૂના પાટિયા સુરત ખાતે ટ્રાફિક સર્કલ ઓફિસ 15 ट्रैफिक सर्कल ऑफिस 15 सेमी सर्कल ऑफिस 15 बीआरटीएस कॉरिडोर ની અંદર એક કાળા કાચ વાળી નંબર પ્લેટ વગર ની ગાડી હતી। જે બાબતે ડીજીપી શ્રી નો પરિપત્ર હતો 2 મહિના પહેલા કે ભાઈ કાળા કાચ વાળી નંબર પ્લેટ વગર ની ગાડી પોલીસ કર્મચારીઓ વાપરવી નહીં, તો એ બાબતે આપણે ત્યાં ઘટના સ્થળ પર ઊભા રહ્યા। ત્યાં હાજર સ્થળ પર જે એએસઆઈ હતા એમને જાણ કરી કે આમનો છે દંડ વસૂલ કરવામાં આવે, કાયદો બધા માટે સમાન। તો એ જે ગાડીમાં જે ચાલક હતા એ ચાલક ગાડીમાંથી ઉતર્યા અને અમારી સાથે ઉદ્ધતાઈથી વર્તન કર્યું, એટલે અમે 100 નંબર કંટ્રોલ રૂમમાં ફોન કર્યો પણ અમારો કોઈ ફોન રિસીવ ના કર્યો। પછી અમે ટ્રાફિક ડીસીપી છે અમારે અમિતા વાનાણી બેન, એમને ફોન કર્યો, અમે ફોન રિસીવ ના કર્યો। પછી અમે ટ્રાફિક હેલ્પલાઈન નંબરમાં ફોન કર્યો અને ત્યાં ફરિયાદ નોંધાવી પણ સ્થળ ઉપર કોઈ પણ પોલીસ કર્મચારી આવ્યો નહીં। આ સમયગાળા દરમિયાન જે આ વ્યક્તિ છે એ વ્યક્તિએ જે ગાડીમાંથી ઉતર્યા હતા એ વ્યક્તિએ એમના સાથી જે ભી લોકો હોય એમને ફોન કરીને બોલાવી લીધા અને બોલાવ્યા બાદ અમારી ઉપર પથ્થર વડે હુમલો કર્યો। આ પોલીસ કર્મચારીએ અને એમના જે કોઈ લાગતા વળગતા લોકો જેને બોલાવ્યા હતા એમણે, એટલે આ સમગ્ર ઘટના બની છે અને આ બાબતની મારી ફરિયાદ છે। ઓકે, પોલીસ કર્મચારીનું નામ ખબર છે સર? હા, એટલે હાલ મને ખબર પડી છે એક પોલીસ કર્મચારીનું નામ છે વાલજી હડિયા। વાલજીભાઈ હડિયા। ઓકે, પોસ્ટ ખબર છે? પોસ્ટ મને નથી ખબર, પોલીસ કર્મચારી છે એ કન્ફર્મ ખબર છે। ઓકે, અને એક બીજા પોલીસ કર્મચારી જે એમની સાથે હતા એમનું નામ છે LR, એક જ મિનિટ આપજો મને, એમનું નામ છે લોકરક્ષક ભલાભાઈ શિવાભાઈ દેસાઈ। ભલાભાઈ? હા, ભલાભાઈ શિવાભાઈ દેસાઈ। શિવાભાઈ દેસાઈ, હા, અને ટ્રાફિક શાખા રિજિયન 2 માં નોકરી કરે છે। ઓકે, ટ્રાફિક શાખા રિજિયન 2 સેમી સર્કલ 15 માં નોકરી કરે છે। ઓકે ઓકે, થેન્ક યુ, વેલકમ સર। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।